ચંદ્રકાંત વાણિયા. ચંદ્રકાંતભાઈ, બાંગ્લાદેશની અંદર જે ઉથલ પાથલ થઈ, સરકાર પલટાવી નાખવામાં આવી, વડાપ્રધાને રાજીનામું આપ્યું અને યુકે યુએસએ ના પાડી આશરો આપવાની, શેખ હસીના ભારતમાં આશરો લીધો છે. 17,000 કરોડના દેશમાં ખાલી 5 લાખ લોકોએ આંદોલન કર્યું અને આર્મીએ સપોર્ટ એને કર્યો અને વડાપ્રધાનને ભગાડ્યા 45 મિનિટ આપી ભાગવા માટે. શું કહેશો? હા, એમણે શું કહેવાય કે આપણા દેશની અંદર આપણે શરણ ના આપવી જોઈએ. જે દેશના વ્યક્તિ હોય એ દેશમાં એમણે લડવું જોઈએ. એમણે ત્યાં આગળ ત્યાં પોતાનું વર્ચસ્વ રાખવું જોઈએ. વડાપ્રધાન થઈને આવી રીતે ભાગીને આવતા રહેશે એ આગળ, તો દેશનું શું થશે એ દેશનું, બરાબર? આવી રીતે કાલે ફરી વખત બીજા દેશ ઉપર હુમલો થશે અને બીજા દેશો આવી રીતે ભાગી જશે તો માણસ પછી એનું પોતાનું અસ્તિત્વ જ નહીં રહે. દરેક જગ્યાએથી આવી રીતે જો દેશના વડા જ ભાગી જતા હોય તો દેશ કોના હવાલે રહેશે? પેલા 1,000 કરોડ હિન્દુઓ કંઈક આવવાના છે, એનું શું કરશે? 1 કરોડ હિન્દુ, સોરી, હું તો એવું કહું છું કે ના આવવા દેવા જોઈએ. 1 કરોડ હિન્દુ જાય ક્યાં? હે, હિન્દુસ્તાનમાં જ આવે ને હિન્દુ? હિન્દુસ્તાન એટલે આપણા તો શું કહેવાય કે જો પેલા જયારે આપણે છે ને આવી રીતે જયારે આપણે સમાઈને બેઠા ને તો એની અંદર જ આ બધું રહ્યું ને, જે આપણો ભારત દેશનું અર્થતંત્ર આ બધું બગડેલું છે ને એ એના કારણે જ છે. આપણે પહેલેથી બધાને ભેગા ઘેટા બકરાની જેમ વસ્તી ભેગી કરી ને એ આપણે અત્યારે એના કારણે હેરાન થઈ રહ્યા છીએ, બરાબર? અને એમાંય તમે વધારે બીજા ઘેટા બકરાને ઘાલશો અંદર તો આપણો દેશ છે ને એ આખો પેલો એ થઈ જશે. એટલે આપણે અહીંયા આગળ ના આવવા દેવા જોઈએ, હું એવું ચોખ્ખું જ કહું છું.